નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું હરેશ વાચાણી ચાણક્ય ઇ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખીને વાત નથી કરવાના વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે લેવાતી જે બેચલર ઓફ એજ્યુકેશનની જે પરીક્ષા છે એના રિલેટેડ આપણે ચર્ચા કરવાના છીએ અને આ વિડીયો છે એ એ જ વિદ્યાર્થી માત્ર માટે અગત્યનો છે કે જે બીએડ છે એ કરી રહ્યા છે અને જે સેમ સેમની એક્ઝામ હવે જે આપી રહ્યા છે જે ટૂંક સમયની અંદર આવવાની છે અને આપણે ખાસ તમને જણાવી દઉં કે આપણી જે ચાણક્ય ઈ ક્લાસીસની જે ચેનલ છે એની અંદર આપણે પ્લે લિસ્ટની અંદર એક આ નવું આઇકન એડ કરીએ છીએ કે જેમાં જે બીએડ કરી રહેલા જે વિદ્યાર્થી મિત્રો છે એની જે એક્ઝામ સવર્યાસ યુનિવર્સિટી દ્વારા જે લેવાય છે એમાં પેપર પદ્ધતિ જે નવી બદલાણી છે એ કઈ રીતની છે તમે થમમેલ જોઈ શકો છો બે હજાર ત્રેવીસની સેમ વનની નવી પેપર પદ્ધતિ કેવી છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ જેના આધારે જે ફર્સ્ટ સેમની એક્ઝામ દેવા જઈ રહેલા જે વિદ્યાર્થી મિત્રો છે એ ક્યાંક ઓલ્ડ પેપરનો અભ્યાસ કરશે તો એને એ જૂની પેપર પદ્ધતિ જોશે તો અહીંયા એ પ્રમાણે એનો સિલેબસ નહીં હોય અહીંયા થોડોક જે કહેવાય કે બુકની અંદર પણ ચેન્જીસ આવ્યો છે અને જે પેપર પદ્ધતિનું જે માળખું હતું એમાં પણ થોડોક બદલાવ આવ્યો છે જો પેપર પદ્ધતિનું તમને માળખું ખ્યાલ હશે તો તમને એ તૈયારી કરવામાં વધારે સરળતા રહેશે કારણ કે આ વખતે ઘણા બધા ચેન્જીસ થયા છે ઘણા બધા સુધારાઓ પણ આવ્યા છે અને વિદ્યાર્થી માટે ખૂબ જ અગત્યના એવા સાબિત થઈ શકે

એક પેપર હશે એમાં મુખ્ય પાંચ પ્રશ્ન આવશે લાસ્ટ જે જૂની પદ્ધતિ હતી એમાં પણ ઓલરેડી વિદ્યાર્થી મિત્રો પાંચ જ પ્રશ્ન આવતા હતા પણ એમાં અત્યારે બદલાવ છે શું એની પર વાત કરીએ તો તમારો પહેલો જે પ્રશ્ન હશે એ વિદ્યાર્થી મિત્રો આવી રીતનો હશે કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો એટલે કે પહેલો જે પ્રશ્ન છે એ વિકલ્પ વાળી સુવિધા અહીંયા તમને મળવાની છે વિદ્યાર્થી મિત્રો આની જૂની પેટર્ન તમે જોશો તો એમાં તમને વિકલ્પો આપવામાં આવતા નહોતા તો હવે ખાસ યાદ રાખજો જે ફર્સ્ટ એક્ઝામ આપશો તમે આ સેમેસ્ટરની તો એમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પવાળો છે એમાં ખાસ વિશેષતા તમારે યાદ રાખવાનું છે કે દરેકના એક ગુણ હશે અને અહીંયા વિકલ્પો વિદ્યાર્થી મિત્રો તમને દસ મળવા પાત્ર છે એટલે કે પહેલા ક્વેશ્ચનની અંદર દસ પ્રશ્નો વૈકલ્પિક હશે કે જેમાં તમને ચાર ઓપ્શન આપવામાં આવશે રેડી તમારે આન્સર શીટની અંદર માત્ર ક્વેશ્ચન નંબર અને એની સામે જે રાઈટ આન્સર હોય એ લખી નાખવાનો છે એક તો તમારો ટાઈમ બસ વિદ્યાર્થી મિત્રો અને બીજું કે અહીંયા જો દસે દસ વિકલ્પ સાચા હશે તો તમને રોકડા દસ માર્ક મળવાની સંભાવના એટલે કે ગણિત જેવું કામ થઈ ગયું છે તો યાદ રાખશું પહેલા દસ પ્રશ્નો છે દરેકનો નો એક માર્ક છે અને પેલા વિકલ્પો છે આવવાના છે પ્રશ્ન નંબર બે ની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એવું કીધું છે નીચેના પ્રશ્ન ના એક વાક્યમાં જવાબ આપો એક વાક્યમાં જવાબ આપો અહીંયા પણ દરેક પ્રશ્ન ના એક ગુણ રહેશે અને અહીંયા પ્રશ્નો પણ તમારા વિદ્યાર્થી મિત્રો દસ રહેશે પણ અહીંયા તમારે સીધો એક લાઈનની અંદર એટલે કે એક વાક્યની અંદર જવાબ આપવાનો છે તો સ્વાભાવિક છે અહીંયા તમારે લેખિત જવાબ આપવાનો રહેશે

બે ગુણ હશે વિદ્યાર્થી મિત્રો બાર બાર પ્રશ્ન પૂછાય છે અને એમાંથી તમારે કોઈ પણ દસ પ્રશ્ન ને ફરજિયાત વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ફરજિયાત છે એ દસ તમારે લખવાના છે પછી તમને બાર લખવાની જરૂર નથી તમારે જો દસ પ્રશ્ન તમને આવડતા હોય જે બાર પૈકીના એ દસ લખશો એટલે એક પ્રશ્નના બે માર્ક્સ વિદ્યાર્થી મિત્રો રહેશે અને અહીંયા પણ તમારે જવાબ લેખિત સ્વરૂપે આપવાનો છે પણ અહીંયા બે માર્ક્સ છે એટલે જવાબનું જે શું કહેવાય શબ્દોની સંખ્યા છે એ થોડીક વધારવી પડશે વિદ્યાર્થી મિત્રો શબ્દોની સંખ્યા થોડીક વધારવી પડશે એક વાક્યની અંદર જેમ આપણે એક શબ્દમાં જવાબ આપી દેતા હતા એવી રીતના અહીંયા નહીં ચાલે અહીંયા થોડુંક વિસ્તૃત લખવું પડશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એવું કીધું છે નીચે આપેલા પ્રશ્નના યોગ્ય જવાબ આપો યોગ્ય જવાબ આપો એટલે હવે જેમ જેમ આપણે નીચે જઈશું એમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નના જવાબની જે શબ્દોની સંખ્યા છે એમાં વધારો કરવો પડશે જવાબને થોડોક વિસ્તૃત લખવો પડશે તો પ્રશ્ન નંબર ચાર ની અંદર પણ એ જ વસ્તુ છે અહીંયા પણ તમારે જવાબ વિદ્યાર્થી મિત્રો લેખિત સ્વરૂપે આપવાના છે પ્રશ્ન નંબર ચાર જે છે એના કુલ ગુણ વિદ્યાર્થી મિત્રો અહીંયા પંદર રહેલા છે કેટલા રહેલા છે પંદર એટલે કે એક પ્રશ્ન છે એ ત્રણ ગુણનો હશે કેટલા ગુણનો એક પ્રશ્ન ત્રણ ગુણનો હશે પ્રશ્ન નંબર ની અંદર તમને કેટલા પ્રશ્ન પૂછાય છે તો ખાસ યાદ રાખજો ચાર સાત પ્રશ્ન તમને પૂછાય છે અને એમાંથી તમારે કોઈ પણ પાંચ જે પ્રશ્ન છે એના જવાબ આપવાના છે એટલે કે પાંચ ગુણિયા ત્રણ કરશો પાંચ તેરી પંદર માર્ક્સ અહીંયા તમારો પ્રશ્ન નંબર ચાર છે એ લઈને આવે છે પણ અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે પ્રશ્ન નંબર ની અંદર યોગ્ય જવાબ આપો એવું તમને કહે એટલે પ્રશ્ન નંબર ચાર ની અંદર ત્રણ ની અને બે ની સાપેક્ષે શબ્દોની જે ટકાવારી છે વધારે હોવી જોઈએ અને થોડોક વિસ્તૃત જવાબ લખવો અનિવાર્ય છે અને કઈ રીતે જવાબ લખવો એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ મૂંઝાવવાની જરૂર નથી કારણ કે આપણે આ સિરીઝની અંદર જે તમારા જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ વાઇઝ મોટા ભાગના વિષયો છે એ આપણે ગુજરાતની અંદર પહેલી વખત ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ભણાવવા જઈ રહ્યા છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેઓ બાજુના બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દો જેથી અમારા એકેડમીના કોઈ પણ વિડીયો આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને આ જે પ્લેટફોર્મ છે એની અંદર હવે આપણે બીએડની શરૂઆત કરી છે સાથે દસમા ધોરણની છે બારમા ધોરણની છે અને કોમ્પિટિટિવ એક્ઝામ જે સ્પર્ધાત્મકની જે તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રો છે એનું ઘણું બધું લાંબુ લિસ્ટ આપણે મૂકી દીધું છે ચાલો ફરી વખત આપણે આવી જઈએ વિદ્યાર્થી મિત્રો અને લાસ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર પાંચ છે તમારા માટે છે અને એમાં વિદ્યાર્થી મિત્રો આપેલા જે પ્રશ્ન હશે એના વિસ્તૃત જવાબ આપવાના રહેશે શું હશે વિસ્તૃત જવાબ આપવાના રહેશે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ

ત્રણ પ્રશ્ન પૂછવામાં પ્રશ્ન પાંચ પૂછવામાં આવશે એમાંથી કોઈ પણ તમને આવડતા હોય એવા ત્રણ લખવાના છે એટલે કે બે પ્રશ્ન છે ઓપ્શનમાં નીકળશે અને આમ તમારું ટોટલ જે છે પેપર એ સિત્તેર માર્ક્સનું બનશે વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાન રાખશું અહીંયા ખાસ જૂની પદ્ધતિ છે જૂના પેપર છે એનું એનાલિસિસ નહીં કરતા કારણ કે અહીંયા પેપરની જે સિસ્ટમ છે હવે ફરી ગઈ છે તમારી જે સંપૂર્ણ સિસ્ટમ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કંઈક હશે તો ખાસ પેપરનું એનાલિસિસ કરતા હોય ત્યારે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ ઘણી વખત એવું બનતું હોય કે વિદ્યાર્થીને એ જ ના ખ્યાલ હોય કે એક માર્ક ના પ્રશ્ન કેટલા આવશે બે માર્ક ના કેટલા આવશે ત્રણ માર્ક ના કેટલા આવશે કે પાંચ માર્ક ના કેટલા આવશે અને અથવામાં કેટલા પ્રશ્ન આવશે તો અહિયાં બહુ સારો એવો બેનિફિટ છે પહેલા જ પ્રશ્નની અંદર તમે દસ માંથી દસ માર્ક લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બીજો જે પ્રશ્ન છે એની અંદર પણ તમે વિદ્યાર્થી મિત્રો દસ માંથી દસ માર્ક સો લઈ શકો છો રેડી ત્રીજો પ્રશ્ન છે એમાં પણ તમે જો વ્યવસ્થિત શું કહેવાય મુદ્દાસર આયોજન કરશો મુદ્દાસર લખશો તો અહીંયા પણ તમારા માર્ક્સ છે એ જઈ શકે એમ છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે પેપરની પેપરની પદ્ધતિ કઈ રીતની છે આ વખતને પેપરનું માળખું કઈ રીતનું છે એ આપણને ખબર હોવી જોઈએ અને સાથે સાથે તમને કહી દઉં કે હવે આપણે ત્યાર પછીના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો કઈ રીતે જે પી વન એટલે કે જે મનોવિજ્ઞાનનું જે પેપર આવે છે એ કઈ રીતના એકમો છે કેટલા એકમો છે કયા એકમની અંદર શું વિશેષતા છે અથવા તો કયા એકમની અંદર કયા કયા મુદ્દાઓ ભણવાના છે અને વિદ્યાર્થી મિત્રો આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણે જે છે એ મનોવિજ્ઞાન છે એને મુદ્દા વાઇઝ એટલે કે એકમ વાઇઝ અને એકમના અગત્યના પ્રશ્નો એવા કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લઈ રહી છે એમાં મારા તાર્કિક અનુભવના આધારે મને એવું લાગે છે કે તમારા પેપરની અંદર આ પ્રશ્ન તમને પૂછી શકે એવી સંભાવના છે તો એવા પ્રશ્નોની પણ આપણે સાથે સાથે ચર્ચા કરવાના છીએ તો જોડાઈ રહીજો અમારી ચેનલ સાથે નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ જય ભારત જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારી સાથે તૈયારી કરી રહેલા કોઈ વિદ્યાર્થી મિત્રો હોય અને એને રિવિઝનની ખાસ જરૂર હોય તો એને પણ આ વિડીયો તમે શેર કરી દેજો જેથી એક્ઝામની એક બે કલાક અગાઉ જો આ વિડીયો તમે જોઈ લેશો અમારા તો તમારે સંપૂર્ણ જે તમે આખા સેમેસ્ટર દરમિયાન જે અભ્યાસ કર્યો છે એનું એનાલિસિસ છે આ વિડીયોની અંદર તમને સો ટકા મળશે આ વિડીયોની પીડીએફ આપણા વિડીયોની નીચે લિંકની અંદર તમને પીડીએફ સ્વરૂપે મળી જશે જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો